हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश काचा केड़ानी एक एकदम ज नवी फराड़ी रेसिपी। जो तमे दरेक व्रत के उपवास में एक सरखी फराड़ी वनगीओ खाईने कंटाड़िया हो तो आ रेसिपी जरूर थी ट्राई करजो। एटली टेस्टी अने मसालेदार बने छे के घर में बधा ने खूब ज भावशे। रेसिपी जोईता पहला जो तमे चैनल पर नवा हो तो आ वीडियो ने नीचे एक रेड बटन आपेलू छे तेना उपर क्लिक करी चैनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो। चैनल ने सब्सक्राइब करवे बिल्कुल फ्री में छे। तो चलो हवे आपणे काचा केळानी एकदम ज नवी फराड़ी वनगी बनावानी शुरुआत करिए। तेना माटे मैं अहींया चार नंग काचा केळा लीधेला छे। ત્યારબાદ આપણે આ રીતે ચપ્પુની મદદથી બધા જ કેળાની છાલ ઉતારી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે જાડી જાડી છાલ કાઢવાની છે। ત્યારબાદ હવે કેળામાં આ રીતે વચ્ચે એક આકો પાડીશું અને ત્યારબાદ આપણે તેના બે બે પીસીસ થાય એવી રીતે તેને કટ કરવાના છે। તમે બને એટલા તેને આછા કટ કરજો જેથી કરી અને તે સરસ રીતે કૂક થઈ જશે। બિલકુલ આ રીતે કરવાના છે। હવે સેમ એવી જ રીતે આપણે ચારેય કેળાને કટ કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા બધા જ કેળા કટ થઈ અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આ રીતેનું એક પેન લઈશું અને તેમાં 2-3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં 4-5 નંગ જેટલા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું, થોડા એવા બારીક સમારેલા તીખા મરચાં અને ખમણેલું આદું એડ કરીશું અને ખૂબ જ સરસ એવો પહેલાં તો આપણે તેને વઘાર થવા દેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું। ત્યારબાદ હવે આપણે તેમાં કટ કરેલા કાચા કેળા એડ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સરસ રીતે આપણે કૂક થવા દેવાના છે। બિલકુલ તેને સરસ રીતે હલાવતા રહીશું। ત્યારબાદ હવે 1-2 મિનિટના સમય પછી કેળાને આ રીતે થોડા સ્પ્રેડ કરી દેવાના છે અને તેને ઢાંકી અને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને કેળા થોડા આ રીતેના સોફ્ટ થઈ જશે। કેળાને આપણે પરફેક્ટલી કૂક નથી થવા દેવાના, આ રીતે થોડા એવા કૂક થઈ ત્યાં સુધી પહેલાં તો તેને કૂક કરવાના છે અને આ રીતે તમે તેને ચેક કરી શકો છો। ત્યારબાદ જે પણ વાસણ અથવા તો પેનમાં તમે આ રેસીપી બનાવતા હોય તેમાં કેળાને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાના છે। ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલા પલાળેલા સાબુદાણા એડ કરીશું। આ રીતે સાબુદાણાને પણ કેળાની ઉપર સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાના છે। ત્યારબાદ હવે તેની ઉપર આપણે અધકચરા પીસેલા સિંગદાણા એડ કરીશું, તેને પણ આપણે એક જગ્યાએ એડ નથી કરવાના, આ રીતે છૂટા થોડા સ્પ્રેડ કરી દઈશું। આ રેસીપીને આપણે હલાવવાની બિલકુલ નથી એટલે આ રીતે જે પણ સામગ્રીઓ એડ કરીએ તેને સરસ રીતે સ્પ્રેડ જ કરવાની છે। ત્યારબાદ ઉપર આ રીતે થોડા બારીક સમારેલા ટામેટા સ્પ્રેડ કરીશું। ત્યારબાદ ઉપરથી થોડી આપણે કોથમરી પણ સ્પ્રેડ કરી દઈએ અને હવે લાસ્ટમાં આપણે મસાલાઓ એડ કરીએ। તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું નમક। બધા જ મસાલાઓને પણ આપણે આ રીતે સ્પ્રેડ કરીને એડ કરવાના છે। ત્યારબાદ તેમાં 1-1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। તો હવે આપણે બધી જ સામગ્રીઓ સરસ રીતે એડ કરી દીધી છે। હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તેને હલાવવાની બિલકુલ નથી। ત્યારબાદ આ પેનનું ઢાંકણ બંધ કરી અને તેને 2-3 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું। તો 2-3 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા કાચા કેરાની એકદમ સરસ એવી ટેસ્ટી અને મસાલેદાર રેસીપી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સ્પેચ્યુલાની મદદથી તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। આ ફરાળી રેસીપી ખાવામાં એટલી ટેસ્ટી અને મસાલેદાર લાગે છે કે ઘરમાં જે લોકોને કોઈ વ્રત કે ઉપવાસ નહીં હોય એ લોકો પણ ખાશે એટલી સરસ લાગે છે।
તમે ક્યારેય ઘરે ટ્રાય ના કરી હોય તો એક વખત આ વિડીયો જોઈ અને જરૂરથી કરજો। તો હવે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીએ। તો છે ને કાચા કેળાની એકદમ નવી રેસીપી। તો હવે લાસ્ટમાં આપણે ઉપરથી થોડી કોથમરી એડ કરીશું અને ઉપરથી થોડું લીંબુ પણ એડ કરીશું, જેનાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો તૈયાર છે આપણી કાચા કેળાની ખૂબ જ સરસ અને એકદમ મસાલેદાર ફરાળી ખીચડી। તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, બધા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દેજો।